પહેલાના સમયમાં જ્યારે વાહન વ્યવસ્થા ન હતી ત્યારે લોકો એક ગામથી બીજે ગામ ચાલીને જતા હતા જો પોતાની પાસે સામાન હોય તો તે પોતાના માથા પર કે ખભા પર મૂકીને જતા સમય જતાં માણસ વિચારતો થયો અને ધીમે ધીમે પશુઓનો સહારો લેતો થયો જેવા કે ઘોડા ઊંટ બળદ વગેરે આ બધા પશુઓનો ઉપયોગ તેણે માલસામાન ઉંચકવા અને મુસાફરી માટે કર્યો સમય જતાં પૈડાની શોધ થઈ અને ઓગણીસમી સદીના સમયમાં ક્રાંતિ આવી વરાળ યંત્રની શોધ થઈ પછી તો માનવ માટે વાહન વ્યવહાર સરળ બન્યા અને તેણે સડક માર્ગ જળ માર્ગ અને હવાઈ માર્ગ એમ ત્રણ પ્રકારે મુસાફરી કરવાનું શરૂ કર્યું સડક માર્ગમાં તે સાયકલ મોટર બસ અને ગાડી જેવા વાહનનો ઉપયોગ કરવા લાગ્યો તથા છુક છુક કરતી રેલગાડી પાટા ઉપર દોડવા લાગી સમય જતાં ઇલેક્ટ્રિક રેલગાડી મોનો રેલ મેટ્રો ટ્રેનમાં માણસ મુસાફરી કરતો થયો જળ માર્ગમાં અવરજવર માટે માણસ લાકડાના ટુકડાનો ઉપયોગ કરતો હતો ત્યાર પછી તેણે માછલીઓને જોઈ અને તેના જેવી જ હોડી બનાવી અને પછી તો તે વહાણ સ્ટીમર સબમરીન તથા મોટા જહાજો બનાવી તેમાં મુસાફરી કરી હવે રહી વાત હવાઈ માર્ગની તો તેમાં તેણે સૌ પ્રથમ માત્ર એક જ વ્યક્તિ ઉડી શકે તેવું વિમાન બનાવ્યું ત્યાર પછી હેલિકોપ્ટર પેરાશૂટ એરબલૂન લડાકુ વિમાન અને સુપરસોનિક જેવા વિમાનો બનાવ્યા અને અંતરિક્ષમાંથી અંતરિક્ષયાન સુધીની મુસાફરી કરી આમ શૂન્યમાંથી સર્જન કરી ધરતી પરથી છેક ચંદ્ર સુધી મુસાફરી કરી આવ્યો